તેજીબ હાફી લખે છે કે તુમે હુસ્ન પર દસ્તરસ હૈ મોહબ્બત મોહબ્બત બડા જાનતે હો તુમે હુસ્ન પર દસ્તરસ હૈ મોહબ્બત મોહબ્બત બડા જાનતે હો તો ફિર યે બતાઓ કે તુમ ઉસકી આંખો કે બારે મેં ક્યા જાનતે હો તુમે હુસ્ન પર દસ્તરસ હૈ મોહબ્બત મોહબ્બત બડા જાનતે હો તો ફિર યે બતાઓ કે તુમ ઉસકી આંખો કે બારે મેં ક્યા જાનતે હો યે જ્યોગ્રાફિયા ફલસફા સાયકોલોજી સાયન્સ રિયાઝી વગેરા યે જ્યોગ્રાફિયા ફલસફા સાયન્સ સાયકોલોજી રિયાઝી વગેરા યે સબ ભી જાનના અહેમ હૈ મગર ઉસકે ઘર કા પતા જાનતે હો આ ઘરનું સરનામું જાણી લેવું એ પણ એક પોતાના સરનામા સુધી પહોંચવાની વાત છે. અને અબ્દુલ હમીદ અદમ કરીને એક બહુ મજાના શાયર થઈ ગયા, એમના બે શેર છે કે મેં થક જાતા હું લેકિન આહે માયુસી નહીં ભરતા, મેં થક જાતા હું લેકિન આહે માયુસી નહીં ભરતા, ઇસી સે રહે ગુજારો કો બડી તકલીફ હોતી હૈ ઓર ગલે મિલતે હૈ આપસ મેં જભી બિછડે હુએ દો દિલ, અદમ હમ બેસહારો કો બડી તકલીફ હોતી હૈ. આ બડી તકલીફ હોતી હૈ પરથી જૂનાગઢની ગઝલમાં સરસ ફાલ આવ્યો. એક બાજુ અમારા પ્રફુલ કાકા પ્રફુલ નાણાવટીએ લખ્યું કે મને મારી રુજુતામાં ઘણી તકલીફ પહોંચી છે, મને મારી રુજુતામાં ઘણી તકલીફ પહોંચી છે, સફળ તો છું સફળતામાં ઘણી તકલીફ પહોંચી છે. એક બાજુ મનોજ ખંડેરિયાએ લખ્યું કે હવા જેવા સરળ આવી ગયા છે બહાર આજે પણ, હવા જેવા સરળ આવી ગયા છે બહાર આજે પણ, આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પહોંચી છે પણ આ બંને કરતા ચડી જાય, એવો એક શેર વીરુ પુરોહિતે લખ્યો. એમણે લખ્યું કે જીવનનો અર્થ બીજો કંઈ નથી, ગાડીમાં બેઠો છું, જીવનનો અર્થ બીજો કંઈ નથી, ગાડીમાં બેઠો છું, ઝડપથી ઝાડવા ગણતા ઘણી તકલીફ પહોંચી છે. અને આ જ જૂનાગઢના એક શાયર, આ શબરીની વાત આવી ત્યારે ખાસ, એમણે એક જ શેરમાં આ શબરીની વાત કરી છે કે આવશે ઈશ્વર કદી મુજ આંગણે, આવશે ઈશ્વર કદી મુજ આંગણે, એ પ્રતીક્ષા છે ને એઠા બોર છે. આ એઠા બોર જેવી કવિતાઓ જે લખે છે એવા ડોક્ટર ઉર્વિશ વસાવડા, એમની એક રચના લઈને હવે હેમલભાઈ આપણી સમક્ષ પ્રસ્તુત થાય. કોશિશ કરી છે, માહોલ છે વરસાદનો તો ઉર્વિશભાઈની આ રચના છોડ છત્રી ને પલંગ
Yeah, right.